નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ અમીશા ફોર યુમાં. મિત્રો, તમારામાંથી ઘણા લોકોના મનમાં ઘણીવાર પ્રશ્ન થતો હશે કે ભારતને ઇન્ડિયા શા માટે કહેવામાં આવે છે. મિત્રો, આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની પાછળનો ઇતિહાસ આપણને ખ્યાલ નથી હોતો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે ભારતને ઇન્ડિયા શા માટે કહેવામાં આવે છે. પણ એની પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર દરેક રોચક અને રસપ્રદ વિડીયોને તમે માણી શકો. મિત્રો, આપણા દેશની સિંધુ ઘાટીની સભ્યતા રોમની સભ્યતા જેમ જ વિશ્વવિખ્યાત હતી અને પૂરા દેશમાં ફેલાયેલી હતી. અને આપણા દેશમાં સિંધુ ઘાટીની સાથે જોડાયેલી સિંધુ નદી પણ છે અને આ નદીનું બીજું નામ ઇન્ડસ વેલી હતું, જે વિદેશી લોકોએ રાખ્યું હતું. અને મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે સિંધુ સભ્યતાને કારણે ભારતનું એક વખતનું નામ સિંધુ પણ હતું અને જેને ઈરાની ભાષામાં ઇન્ડસ કહેવામાં આવે છે. અને જ્યારે આ શબ્દ લેટિન ભાષામાં પહોંચ્યો તો તે ઇન્ડિયાના નામે ઓળખાવા લાગ્યો. અને મિત્રો, જ્યારે પહેલાં ભારતને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું તો ભારતીયોએ આનો અસ્વીકાર કર્યો હતો, કારણ કે કોઈ વિદેશી દ્વારા ભારતને આ નામ આપવામાં આવ્યું હતું અને શરૂઆતમાં આ નામને કોઈ મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતને હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું અને અંગ્રેજોને આ નામ બોલવામાં ઘણી તકલીફ થતી હતી. તેથી તેણે પોતાની રીતે ભારતને નામ આપવાનું વિચાર્યું. પણ જ્યારે અંગ્રેજોને એ વાતની ખબર પડી કે ભારતની પ્રાચીન સભ્યતાને ઇન્ડસ વેલી પણ કહે છે અને જેને લેટિન ભાષામાં ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, તો અંગ્રેજો એ હિન્દુસ્તાનને ઇન્ડિયા કહેવાનું શરૂ કરી દીધું, કારણ કે ઇન્ડિયા નામ બોલવામાં પણ ખૂબ આસાન હતું અને અંગ્રેજોને આ નામ ગમ્યું પણ હતું. અને મિત્રો, અંગ્રેજોના સમયમાં જ ઇન્ડિયા નામ ઘણું પ્રસિદ્ધ થઈ ગયું હતું અને દેશ વિદેશના લોકો ભારતને ઇન્ડિયાના નામથી ઓળખવા લાગ્યા હતા. પણ મિત્રો, ઇન્ડિયા નામને સંપૂર્ણ માન્યતા ભારતને આઝાદી મળ્યા પછી જ મળી. ભારત આઝાદ થયું પછી ભારતના સંવિધાનમાં પણ આ નામને સ્વીકારી લેવામાં આવ્યું. ત્યારબાદ ભારતને ઇન્ડિયા અને અહીંના લોકોને ઇન્ડિયન તરીકે ઓળખવા લાગ્યા. તો મિત્રો, તમને હવે ખ્યાલ આવી ગયો છે કે ભારતને ઇન્ડિયા શા માટે કહે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો અને તમારા મિત્રો